વડોદરામાં ચકલી સર્કલ ખાતે પ્રખ્યાત જે હનુરામ રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં ગુજરાતી મૂવીની સ્ટારકાસ્ટ આવી પહોંચી હતી. 31 મેના રોજ જમકુડી જે હોરર કોમેડી મૂવી છે આ રિલીઝ થવાની છે અને તેને જ લઈને તમામ જે સ્ટારકાસ્ટ છે તે ચકલી સર્કલ ખાતે આવેલ પ્રખ્યાત હનુરામ રેસ્ટોરન્ટ છે ત્યાં આવી પહોંચી હતી અને પત્રકાર પરિષદ યોજી હતી. પોતાના સ્વાદ અને લોકોના સ્વાસ્થ્યનું કાળજી રાખી અનેક પકવાનો તેમજ સ્નેક્સ બનાવતી વડોદરાની પ્રખ્યાત હનુરામ રેસ્ટોરન્ટ ખાતે જમકુડી ફિલ્મના સ્ટારકાસ્ટ આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ સ્ટારકાસ્ટને જોવા ઉમટી પડ્યા હતા. જમકુડીના સ્ટારકાસ્ટમાં કન્ટેન્ટ ક્રિએટર, યુટ્યુબર અને પહેલીવાર ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા વિરાજ ખેડાણીની સાથે અનેક ગુજરાતી ફિલ્મમાં ઊંડો અભિનય કરનાર અભિનેતા ઓજસ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે હનુરામ રેસ્ટોરન્ટના સંચાલકો આવનારી ફિલ્મને આવકારવા વિશેષ ઉપસ્થિત હતા. પોતાના ફેન્સની સાથે મુલાકાત કરી, મીડિયાની સાથે પત્રકાર પરિષદ યોજી અને પોતાની આવનારી ગુજરાતી કોમેડી હોરર ફિલ્મની વિગત જણાવી હતી. વધુમાં તાજેતરમાં બનેલી રાજકોટની દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યું છે તેને લઈ તમામ લોકોને અને ફ્રેન્ડ્સને પણ સતર્ક રહેવું અને સરકારના કાયદાઓનું પાલન કરવું પણ પોતાની સેફટી રાખવી તેવું પણ જણાવ્યું હતું. નમસ્કાર, વડોદરા, હું છું ઓજસ રાવલ. ખૂબ આનંદ થઈ રહ્યો છે પુનઃ એક વાર મીડિયા પરિવારને વાત કરીને. એક ભૂતપૂર્વ પત્રકાર તરીકે મને જ્યારે જ્યારે આવવાનું મોકો મળે છે, પછી સ્ટેન્ડઅપ કોમેડી હોય, ચલચિત્રો હોય, સિરિયલો હોય કે મારા નાટકના શો હોય, વડોદરા હૈયે વસે છે, વસ્તુ તું અને કાયમ વસ્તુ રહેશે. અને એવો જ એક પુનઃ સુવર્ણ અવસર મળ્યો છે એક આવનારી અમારી ચલચિત્ર જેનું નામ છે જમકુડી. એ ફિલ્મની ટીમ અને એ ફિલ્મની ટીમ આજે અહીંયા આવી પહોંચી છે વડોદરામાં. ફિલ્મ વસો અને ગોંડલમાં શૂટ થયેલી, જેનું ટ્રેલર બહાર આવ્યું ત્યારે ખૂબ બધો સરસ પ્રતિસાદ એને મળ્યો. સંગીતમાં વાત કરીએ તો એવા સંગીતમય નિર્માત્રી છે અમારા, જે અભિનેત્રી પણ છે અને ગાયિકા પણ છે, માનસી પારેખ, એટલે કે માનસી પાર્થિવ ગોહિલ. એમના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મ જે બની છે એમાં એમણે ગીત પણ ગાયું છે અને એક ઉભરતું નામ ગુજરાતી ગીત સંગીતની દુનિયામાં અઘોરી મ્યુઝિક સાથે મળી અને આ જમકુડીની વાર્તા કે જે આપણી એક નાનકડી એક લીટી અથવા બે લીટી હતી કે એક રાજાને 100-100 રાણી, જમકુડી રે જમકુડી, એ વાર્તાને કેન્દ્રમાં રાખીને એને પોતાની એક ઓપ આપીને ગુજરાતના એવા સફળ નિર્માતા, સફળ દિગ્દર્શક જેમણે આની પહેલાં પરેશભાઈ રાવલ સાથે ડિયર ફાધર, એની પહેલાં વેન્ટિલેટર અને ખૂબ બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને ડિરેક્ટર તરીકે એમણે આ ફિલ્મ અત્યારે હવે આપણા બધાને આપી છે જેનું નામ છે જમકુડી, ઉમંગ વ્યાસ આ ફિલ્મના નિર્માતા, નિર્દેશક, ડિરેક્ટર છે. અને એમનું એક વિઝન હતું, એમનું એક એવું સપનું હતું કે એક એવી હોરર કોમેડી કે જેમાં રોમાંચ અને હાસ્ય આ બંનેનો એક સુમેળ થાય, એક સરસ સમન્વય થાય, એમાં ખાલી એક ખંડેર હવેલી નહીં પણ એ હવેલીમાં રહેતી એક એવી વાત, એ હવેલીમાં રહેલો રોમાંચ, એમાં રહેલી સેજ બીક, એમાં રહેલું સેજ હાસ્ય અને એ બધું જો ભેગું કરવું, એ સામગ્રી ભેગી કરવી હોય તો એવા કલાકારોની જરૂર પડે અને એવા કલાકારોની એમણે પસંદગી કરી જે પહેલાં બી એમણે એમની સાથે કામ કર્યું છે. આજે તમે વાત કરો તો કયો ગુજરાતી છે જે સંજય ગોરડિયાને નથી ઓળખતો, કારણ કે કોમેડીમાં એમનું નામ આવે, એમની હથોટી ઘણી સરસ છે, એવા ઘણા બધા કલાકારોનો સમન્વય થયો. અને કેન્દ્રમાં એક એવું પાત્ર જોઈતું હતું કે જે કોમેડી પણ સારી કરે છે, લોકોને પણ ગમે છે અને પહેલી વાર સિનેમામાં એમને પદાર્પણ કરાવી શકીએ ત્યારે વિરાજભાઈ ગેલાણીની પસંદગી થઈ કે વિરાજભાઈ ગેલાણીને આપણે અઢળક પ્રેમ વિશ્વભરમાં મળે છે એમના કન્ટેન્ટ માટે, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, એઝ અ રીલ ક્રિએટર, એઝ અ વિઝ્યુઅલાઇઝર. અને પછી હવે બોલિવૂડમાં પણ એમણે નાના નાના રોલ કર્યા પણ પ્રથમ મુખ્ય ભૂમિકામાં, લીડ રોલમાં એમણે આ પિક્ચર કરી છે જેનું નામ છે જમકુડી. અને સમગ્ર ગુજરાતમાં શૂટ, આખું એનું જે શૂટિંગ છે એ ગુજરાતમાં જ થયેલું છે અને એ ફિલ્મ નજીકના નજીક સિનેમાઘરોમાં ગુજરાતમાં અને મુંબઈમાં 31 મે આવી રહેલી છે. અમારા બંનેના પાત્રની વાત કરું તો એનું પાત્ર બાબલો, મારું પાત્ર ઘેલચંદ્ર, ટૂંકમાં ઘેલ, બંને મિત્રોની વાર્તા અને એમાં માનસી પાર્થિવ ગોહિલ, જે માનસી પારેખ તમે જુઓ છો પોસ્ટરમાં પણ, એ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. અને આ ફિલ્મ રોમાંચથી ભરપૂર છે, આવી રહી છે ટૂંક જ સમયમાં. એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવે છે, એનું નામ છે જમકુડી, 31 મે ના આવે છે અને આ મારી માટે પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં હું એક્ટિંગ કરવા જઈ રહ્યો છું અને આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે આપણી,
તેમાં હું મારો પગ મૂકવા જઈ રહ્યો છું પહેલી વાર. તો પ્લીઝ બધા સહપરિવાર સાથે જોજો. ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ અને આ ફિલ્મમાં હું છું, ઓજસભાઈ છે, માનસી પારેખ છે, નિસર્ગ ત્રિવેદી છે, સંજય ગલસર છે, ભામિનીબેન જાની છે, આટલા બધા તમામ કલાકારો છે અને પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે. બહુ ટાઈમ પછી એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ આવી રહી છે. સો પ્લીઝ બધા તમારા બધા આખું જેટલા બી લોકો હોય તમારા જાણ કરવામાં બધાને લઈ જાજો, મૂવી ગમશે બધાને. થેન્ક યુ. સ્ટોરી એટલે આમાં આપણું જે એક ફોકલોર છે, આપણું જે એક જે લોકવાહિતા લોકવાહિકા લોકવાહિકા છે કે એક રાજાને 100 રાણી, તો અમે લોકોએ એમાં એવી રીતના કર્યું છે કે એ કેમ આવી, એ શું હતું, પોતાની એક આપણું એક પોતાનું એક શું કહેવાય ને ટેક, આપણું પોતાનું એક આપણે અમારો શું ઓપ આપી છે, એક પોતાનું ટેક આપ્યું છે એમાં. ને મારી માટે હું મુંબઈથી આવું છું તો મારું ગુજરાતી મુંબઈ જેવું ગુજરાતી છે, જે ગુજરાતમાં ગુજરાતી બોલાતું હોય એટલું ગુજરાતી નથી આવડતું મને, પણ મૂવીમાં એવું સારું કર્યું છે કારણ કે અમે ત્યાં હતા, ઓજસભાઈ હતા જે મને હેલ્પ કરતા હતા કે આવી રીતના બોલવાનું. આમાં ગુજરાતી મુંબઈમાં જે ગુજરાતી બોલે અમે બોલે લોકા, અહીંયા આપણે બધા લોકો બોલે. તો આ બધું વસ્તુ છે, સારી સારી સરસ મજાની વસ્તુ છે. આમાં ઓજસભાઈ બી છે, બની શકે એટલું યથાશક્તિ સપોર્ટ આપે જ છે, સિને ટુરિઝમને આટલું પ્રાધાન્ય આપે જ છે, જે કેટલા પહેલાં નહોતું એટલું મળી રહ્યું. આજે બની શકે એટલી જગ્યા હોય સિને ટુરિઝમ, અથવા ક્યાંથી આજે હિન્દીના લોકો શું કામ ગુજરાતમાં શૂટ કરવા આવે છે, બોલિવૂડના મોટા માથાઓ શેડ્યુલ કરી કરી અને આખું શેડ્યુલ અમુક શેડ્યુલ આપણે ગુજરાતમાં શૂટ, અવોર્ડ ફંક્શન્સ પણ થવા લાગે છે. આપણે ફિલ્મ ફેર અહીંયા એનું આયોજન થયેલું જ, તો એ મને લાગે છે ત્યાં સુધી સરકાર પૂરતું કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહદંશ, મને કહેતા બહુ ખેદ થાય છે પણ મહદંશ ક્યાંક ક્વોલિટી સાથે જ્યારે કોમ્પ્રોમાઇઝ થાય છે, ત્યારે એક સારી પિક્ચર આવે, ઓડિયન્સ કેળવાય, પછી જે ઘાણ નીકળતું હોય છે એ ઘાણમાં ઓડિયન્સ પાછું તૂટી જાય છે, અને પાછી એક સારી પિક્ચર આવે છે એને એ જ એકડો ગૂંટવો પડે છે દર વખતે, અને પાછું ઓડિયન્સ ભેગું થાય, પાછું તૂટી જાય, પાછું ભેગું થાય. તો જો એ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ન કરીએ કોઈ પણ ક્ષેત્રમાં, કથા, પટકથા, સંવાદ, અભિનય, છબીકલા, એ જેટલું હોય એટલું, એ બધા જ વિભાગમાં જો તમે પૂરેપૂરું એમાં મહેનત લગનથી આપણે કામ કરીએ તો એક પિક્ચર પછીની એક પિક્ચર ઉપર જ જવી જોઈએ, એનાથી એક પિક્ચર હજી ઉપર જવી જોઈએ, અને એ સુવર્ણકાળ સરસ મજામાં આવી જશે. પણ જો એનાથી કમતર, એનાથી ઓછું ક્યાંક ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરીને આ ચાલે જ છે ને, એ માટે હું ઘણીવાર કહું છું, એક જ પ્રશ્ન પૂછવો જોઈએ દરેક નિર્માતાએ કે હું આ પિક્ચર શું કામ બનાવું છું, એનો જો જવાબ નિર્માતા આપી દે તો આપણે, લાઈક ધીસ ઇઝ વાય આપ જે અમે કરે છે અત્યારના, કે આમાં યુથ જે એટલા બી આપણે જેટલા યુથ ડ્રાઈવર હશે મૂવીઝ, જેમાં કોમેડી બી હોય, એક ફેમિલી ઓડિયન્સ બી હોય, ને ઈ લોકો અગર મૂવી જોવા આવશે તો આપણી મૂવી વધારે ચાલશે. તો ધીસ ઇઝ વાય ધ પ્રોડ્યુસર્સ હેવ ટેકન દેટ થિંગ કે હવે આપણે વિરાજને, મને કદાચ એ લીધું હશે કારણ કે મારું યુથ પર થોડો હોલ્ડ છે, કારણ કે હું આટલા ટાઈમથી હું 8 વર્ષથી યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ બનાવતો હતો અને મેં એક બેઝ બનાવ્યું છે. તો જે મારા ચાહકો છે જે મારા વિડીયોઝ જોતા હતા, હવે એ કદાચ આવે મૂવી જોવા અને એટલે થોડુંક એમાં વધે. તો યુથ, ઇફ યુ ફોકસ મૂવીઝ ઓન અ યુથ બેસ્ડ, એટલે જેવી રીતના છેલ્લો દિવસ બી આપણે જોયેલું ત્યારે બી યુથ બેસ્ડ હતું, ને હજુ સુધી લોકો છેલ્લો દિવસને યાદ કરે છે એવી રીતના જ, એવી રીતે જ થોડુંક વધારે ફેમિલી ઓડિયન્સવાળું મૂવી અમે બનાવ્યું છે. તો એ જોજો. તે સમયે કદાચ આપણે વાત કરીએ તો દેશરે જોયા, દાદા પરદેશરે જોયા, એ વખતે નેશનલ એવોર્ડ જીતીને આવેલો, એવી જ રીતે આજના જમાનામાં હેલ્લારો પણ નેશનલ એવોર્ડ જીતીને આવે છે. તો એ કદાચ એને બાંધતી એક દોરી જે છે, એ સફળતાની જો કોઈ ચાવી છે, તો મારા મતે એ કોઈ ચહેરો નથી, એ કોઈ ગીત સંગીત નથી, એ એકમાત્ર પહેલી કેન્દ્રમાં જો વસ્તુ હોય તો એ છે વાર્તા. વાર્તા આપણે જ્યારે લખીએ તો કથા પટકથા સંવાદ લખાય છે, સ્ટોરી સ્ક્રીન પ્લે ડાયલોગ પહેલું પ્રથમ જે આવે એ કથા છે. તો એ જે વાર્તા છે, જો એ રસપ્રદ હોય વાર્તા, હું એમ નથી કહેતો કે વાર્તા આજની તારીખમાં મોટા શહેરોમાં પણ હેલારોને એટલો જ પ્રતિસાદ મળ્યો હતો, એટલો જ પ્રેમ મળ્યો હતો, અને નાનામાં નાના ગામડાની વાર્તા છે તેમ છતાં પ્રેમ મળ્યો, કારણ કે આજનો જે પ્રેક્ષક છે એ પ્રેક્ષકે નાનકડા એવા મોબાઈલમાં દુનિયાભરનું કન્ટેન્ટ જોઈ લીધું. એટલે અત્યારે તમે કંઈક નવું આપવા જાઓ તો ખાલી એ તમે પહેલી વાર નવું આપી રહ્યા છો એટલે એ પસંદ નહીં કરે. જો એણે એનાથી ચડિયાતું બહાર જોયું હશે તો તરત કમ્પેરિઝન થશે. આજની તારીખમાં આપણે બતાડીએ સરસ મજાનો રથ હાંકતો કોઈને બતાડીએ તો એ કે આનાથી સારો રથ તો RRRમાં હાંકેલો અથવા બાહુબલીએ હાંકેલો, એવી રીતે આપણે તરત કમ્પેરિઝન પ્રેક્ષક કરતો હોય છે. અને વેબની વર્લ્ડ આવી ગયા પછી અત્યારે વેબ કન્ટેન્ટ, વેબ સિરીઝ જે તમે વાત કરીએ તો એટલું બધું વધી ગયું છે, અને એ કન્ટેન્ટનું ઘોડાપૂર આવ્યા પછી પ્રેક્ષક ખૂબ જ સુગ્ન થઈ ગયો છે,
પ્રેક્ષક ખૂબ જ ઇન્ફોર્મ્ડ, એલર્ટ અને એન્ટરટેનમેન્ટના અનેક માધ્યમોથી પરિચિત થઈ ગયો છે. એટલે હવે જરાય નમતું એ નહીં સ્વીકારે. સરકારના તરફથી ટ્રાફિક રૂલ્સ એઝ સિમ્પલ એઝ વેરી બેઝિક ટ્રાફિક રૂલ્સ, એ બી આપણે અગર માની લે બરાબરથી તો બી અડધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આપણને એવું લાગે છે કે કાંઈ વાંધો નહીં, પોલીસે તો જોઈ લઈશું આપણે, ને આ બધું આપણે બહુ બધા લાઇટલી લઈ જાય રૂલ્સ. જે રીતે ઝીબ્રા ક્રોસિંગ છે કે સિગ્નલ છે કે હેલ્મેટ પહેરવાનું છે, કેટલી બધી નોર્મલ વસ્તુ છે. જ્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે કે આ લોકો હેલ્મેટ નથી પહેરતા કંઈ એવી રીતના, તો બેઝિકથી બેઝિક તો અગર આપણે જ અગર ધ્યાન રાખશું બધી વસ્તુનું તો પછી એ નહીં રહે એ બધી વસ્તુ. તો આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ આપણે બી ધ્યાન રાખવું પડે એઝ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા. તો અડધો પ્રોબ્લેમ મને લાગે સોલ્વ થઈ જશે એટલે મને એવું લાગે મારું છે. જ્યાં સુધી મારું માનવું એવું છે કે આવી અને ખાલી જેમ તમે કીધું કે ખાલી એક ઘટના નથી, લાઈન થી જે આપણે જોઈ રહ્યા છે એ ઘટનાઓ, અને અમુક હમણાં મુંબઈની બી તમને ઘટના કહું કે જેમાં જે ઓલું વાવાઝોડું આવ્યું એમાં પણ જે એક્સિડેન્ટલ થઈ, પણ એ ફરી પાછું આપણે જોવા જઈએ તો ક્યાંક આજ બાળકોની જ્યારે વાત આવે છે એ રેગ્યુલેશન્સ એ નોર્મ્સ ફોલો નહીં થતી હોય અથવા એને એ કદાચ બેદરકારીને લીધે એ પછી એક નિર્ણાયક એ નક્કી કરે કે ભાઈ કોના લીધે એ થયું છે, કે ફાયર હેઝાર્ડ હોય, વોટર હેઝાર્ડ હોય કે જે પણ હેઝાર્ડ હોય, એ હોનારત જે છે શું કરવા થઈ છે એની પાછળનું કારણ શું છે. અને આપણે ઘણીવાર આપણે કહેતા હોય કે પરદેશમાં જઈએ ને તો કેવા ગાંડા લોકો છે, એ લોકો આવડે આટલું આટલું જ બિલ્ડિંગ હોય જેમાં અત્યારે આપણે ઊભા છે, આ બિલ્ડિંગમાં પણ ફાયર હેઝાર્ડની એક મોક ડ્રિલ તો કરી જ લે કે કદાચ કંઈક થાય તો એ મોક ડ્રિલ થવી જોઈએ કે નહીં. તો અત્યારે હમણાં કંઈક આ બધા જ આપણે અહીંયા 50 જણા બેઠા છે અને પાછળ કંઈક થાય તો આપણને આવડે છે શું કરવું, કેટલા લોકોને આવડે છે એક્ઝેક્ટલી. તો એ વસ્તુનું જ્ઞાન આપણે હોવું જોઈએ. હવે જે ઘટના થઈ ગઈ એ થવાકાળ હશે, ખૂબ જ ઓબ્વિયસલી દુઃખદ વસ્તુ છે, અને એ પરિવારજનો પર શું વીતતી હશે એ તો જેને કોઈ ઘરમાં ગયું હશે એ લોકોને ખબર જ છે કે કેમ કેટલું એ દુઃખ હોય છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીને પણ એ દુઃખ છે જ. ઇનફેક્ટ મને ખ્યાલ છે ત્યાં સુધી રાજકોટ ખાતે ઘણા બધા અમારા કલાકાર મિત્રો કે જેમના આજે પ્રોગ્રામો છે અથવા એમનું વિઝિટ છે, ઇવેન્ટ છે, સિંગર્સ છે, એ લોકોએ મોકૂફ રાખેલા છે, પ્રોગ્રામ કેન્સલ કરી નાખેલા છે, કે એટલીસ્ટ એટલું તો આપણે કરી જ શકીએ છીએ. મારા મતે એ બધા આખું માત્ર ફિલ્મ જગત જ નહીં, કોઈ પણ એ છાપું, આજનું છાપું, કાલનું છાપું જ્યારે વાંચશે ત્યારે કદાચ આંખો સજળ થઈ જ જશે, એ પોતાનું બાળક હોય કે ન હોય, એ વસ્તુ એ ઘટના જેવી બની ગઈ છે. પણ આનાથી શીખવાનું એવું કે ફરી પાછું એ ન થઈ શકે એના માટે આપણે શું કરી શકીએ કે આવા સમાચાર પાછા ન આપણે વાંચવા. વિરાજભાઈ અને આખી જમકુડી ટીમને બરોડા અને હનુરામ પરિવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વિરાજભાઈ અને જમકુડી ટીમને તો કદાચ ખ્યાલ નહીં હોય પણ હનુરામ વર્ષોથી બરોડામાં મીઠાશ લેતું આવ્યું છે. જેમ વિરાજભાઈ અને એમની ટીમ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોજ પડાવતી આવી છે એ જોતાં અમને આનંદ થયો કે આજે હનુરામ પણ તમારી સાથે જોડાઈ શક્યા અને ગુજરાત અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમે આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ બની શક્યા છે. વડોદરા તો એક સંસ્કારી નગરી છે અને એ જ સંસ્કારી નગરી ઉપર જમકુડીની ટીમ જે બરોડા ભાવનગરથી છે, પાર્થિવભાઈ ગોયલના ફેમિલીમાંથી એ લોકો પણ અને અમે પણ ભાવનગરથી છે, તો ખૂબ જ આનંદ થયો કે આ મૂવીનું પ્રમોશન અમારે ત્યાં થયું છે. અને આ જોતાં અમને થાય છે કે હવે હનુરામ આ મૂવી ઇન્ડસ્ટ્રીના પ્રમોશનથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધવા માટે માંગીએ છીએ.